सत केवल साहेब, परम गुरु पाठशाला, इंग्लिश मीडियम स्कूल, सहरसा। हेलो ऑल माय डियर स्टूडेंट्स, आई होप यू आर ऑल फाइन। माई सेल्फ दर्जी फॉरम जयमीन कुमार। Now, I will teach class 5th about subject of Gujarati. So, we learn unit number 1, topics covered Chodropyo Kavya. विद्यार्थी मित्रों, छोड़ रोप्यो ए एक काव्य छे। तो सौ प्रथम हूँ आ कविता गाईश अने तमारे आ कविता सांभळीने तेनो आनंद माणवानो रहेशे। खबे कोदाड़ी लीधी भला, बागमा अमे गया भला, झट झट जमीन खोदी भला, पट पट छोड़ लाव्या भला, छोड़ अमे रोप्यो भला, छोड़ने पानी पायो भला, छोड़ मोटो थसे भला, फूल अने फाड़ देसे भला। तो आवी ज रीते तमे पण कविता राग थी गाई सको छो। तो मित्रों, हवे आपणे काव्यने समझीशु, तमे ध्यान थी सांभळजो। मित्रों, आ काव्यमां छोड़ रोपवानी क्रियानुं वर्णन करवामां आव्युं छे। तो काव्यनी प्रथम पंक्ति जोईए तो खबे कोदाड़ी लीधी भला, बागमां अमे गया भला। તમે જોઈ શકો છો કે ચિત્રમાં એક છોકરો અને છોકરી છોડને કાળજીપૂર્વક રોપી રહ્યા છે અને પાણી પાઈ રહ્યા છે। ખભે કોદાળી લઈને તેઓ બાગમાં છોડ રોપવા માટે જાય છે। અહીંયા કોદાળી શબ્દનો અર્થ જોઈએ તો જમીન ખોદવા માટેનું સાધન। ધ્યાનથી સાંભળજો મિત્રો, કોદાળી શબ્દનો અર્થ જોઈએ તો જમીન ખોદવા માટેનું એક સાધન। ત્યાર પછીની પંક્તિ છે, જટ જટ જમીન ખોદી ભલા, પટ પટ છોડ લાવ્યા ભલા। તો મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો કે તેઓ અલગ અલગ જગ્યાએ કોદાળી વડે જમીન ખોદે છે અને એ જમીનમાં છોડ રોપવા માટે લાવે છે। ત્યાર પછીની પંક્તિ છે, છોડ અમે રોપ્યો ભલા, છોડને પાણી પાયો ભલા। તો તેઓ એ છોડને જમીનમાં રોપે છે અને છોડને પાણી આપે છે।
છેલ્લી પંક્તિ જોઈએ તો, છોડ મોટો થશે ભલા, ફૂલ અને ફળ દેશે ભલા. તો હવે એ છોડને પૂરતું પાણી મળશે, સૂર્યપ્રકાશ મળશે, જરૂરી ખાતર મળશે અને એ છોડ મોટો થઈને ફૂલ અને ફળ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાવ્યની સમજૂતી. હવે આપણે શબ્દાર્થ જોઈશું. તો શબ્દાર્થની વ્યાખ્યા છે, એક સમાન લાગતો બીજો અર્થવાળો શબ્દ. ધ્યાનથી સાંભળજો, એક સમાન લાગતો બીજો અર્થવાળો શબ્દ એટલે એના જેવો જ બીજો શબ્દ. પરંતુ અહીંયા આ વ્યાખ્યા અલગ જ છે કે શબ્દાર્થ એટલે ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ, શબ્દાર્થ એટલે ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ. તો અહીંયા પહેલો શબ્દાર્થ જોઈએ તો ખભે. તો ખભે શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ઓન ધ શોલ્ડર. ખભે શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ઓન ધી શોલ્ડર. તો હવે આપણે એનો સ્પેલિંગ જોઈએ. તો ઓ એન ઓન, ટી એચ ઈ ધ, એસ એચ ઓ યુ એલ ડી ઈ આર શોલ્ડર, ઓન ધી શોલ્ડર. ત્યાર પછીનો શબ્દાર્થ છે કોદાળી. કોદાળી શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે અ સ્પેડ. ધ્યાનથી સાંભળજો, કોદાળી શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે અ સ્પેડ. તેનો સ્પેલિંગ જોઈએ તો એ એસ પી એ ડી ઈ અ સ્પેડ. ત્યાર પછીનો શબ્દાર્થ છે ખોદી. તો ખોદી શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ડગ. ખોદી શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ડગ. તેનો સ્પેલિંગ જોઈએ તો ડી યુ જી ડગ. ત્યાર પછીનો શબ્દાર્થ છે છોડ. તો છોડ શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે સેપલિંગ અને બીજો અર્થ થાય છે પ્લાન્ટ. છોડ શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે સેપલિંગ અને બીજો અર્થ થાય છે પ્લાન્ટ. હવે તેનો અંગ્રેજી સ્પેલિંગ જોઈએ તો એસ એ પી L I N G સેપલિંગ અને બીજો સ્પેલિંગ છે પ્લાન્ટ, P L A N T પ્લાન્ટ. તો આ તો થયા શબ્દાર્થ. હવે આપણે અઘરા શબ્દો જોઈશું. હવે અઘરા શબ્દોમાં તમારે રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ, અનુસ્વાર વગેરેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તેમાં પહેલો શબ્દ છે કોદાળી. તો કોદાળી શબ્દની અંદર અળની પાછળ દીર્ઘ ઈ છે. ધ્યાનથી જોજો, કોદાળી શબ્દની અંદર અળની પાછળ
दीर्घ ई छे। त्यार पछीनो शब्द छे रोप्यो। तो रोप्यो शब्दनी अंदर प अने य जोड़ाक्षर छे। प अने य जोड़ाक्षर एटले के जोड़ायेला अक्षरो छे। एमा प अर्धो छे अने य आखो छे। आपणे ज्यारे रोप्यो शब्दनुं उच्चारण करीए छे ત્યારે તરત જ પ પછી તરત જ ય આવે છે। આમ પ અને ય જોડાયેલો અક્ષર છે। ત્યાર પછીનો શબ્દ છે ફૂલ। હવે ફૂલ શબ્દની અંદર ફની નીચે દીર્ઘ ઉ છે। ત્યાર પછીનો શબ્દ છે ફળ। અને ત્યાર પછીનો શબ્દ છે નારિયેળી। નારિયેળી શબ્દમાં રની આગળ રસ્વઈ અને અળની આગળ અળની પાછળ દીર્ઘ ઈ છે। હવે તમારે હોમવર્કની અંદર શબ્દાર્થ અને અઘરા શબ્દો બે વખત વાંચવાના છે અને નોટબુકમાં લખવાના છે। ત્યાર પછી આપણે સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ જોઈશું। તો પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન નંબર એક, ખભે શું લીધું? તો એનો જવાબ છે ખભે કોદાળી લીધી। બીજો પ્રશ્ન, જમીન શાના વડે ખોદી? તો એનો જવાબ છે જમીન કોદાળી વડે ખોદી। પ્રશ્ન નંબર ત્રણ, છોડને શું પાયું? તો એનો જવાબ છે છોડને પાણી પાયું। પ્રશ્ન નંબર ચાર, છોડ મોટો થઈ શું આપશે? તો એનો જવાબ છે છોડ મોટો થઈ ફૂલ અને ફળ આપશે। હવે તમારે પ્રશ્નોના જવાબ પણ નોટબુકમાં હોમવર્કમાં લખવાના રહેશે। હવે પછીનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી આટલું જ। સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો, સુરક્ષિત રહો અને આવી જ રીતે આગળ ભણતા રહો, પ્રગતિ કરતા રહો। ધન્યવાદ।